ॐ नमः सदेभ्यः ॐ नमः सदेभ्यः ॐ नमः सदेभ्यः બસો ને પાંચ નંબરનું પ્રવચન. બસ હવે થોડાક જ પ્રવચનો બાકી છે અને થોડાક એટલે સાવ ગણતરીના પ્રસ્તાવના આપ સૌ જોતા હો, વાંચતા હો, દરેક અધિકારની વિષય વસ્તુ વગેરે આમાં આપેલી જ છે. આમાં કેવળ અને કેવળ ગુરુદેવશ્રીના આ ભાગમાં તો 31 પ્રવચનો છે, પણ 214 પ્રવચનો છે. તો 205મો તો આજે પૂરો થયો, 9 પ્રવચનો બાકી છે. એટલે હવે 9 દિવસમાં તો બધું જ અભેરાય ઉપર મુકાઈ જશે, નિયમસાર પૂરું થશે. કેટલા લોકો પછતાશે, ઓહો હો નિયમસારના પ્રવચનો પૂરા થયા, અમે તો આ પહોંચી જ ન શક્યા, અમે તો રહી ગયા. અમસ્તે રહેલા તો છે જ અનાદિકાળથી, અવસર ચૂકવા જેવો નથી હોતો. કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ પ્રકરણ પાંચ પદ્ધતિએ, પાંચ પ્રકારે, પાંચ પ્રકારના અર્થની દૃષ્ટિએ વિચારવા જોઈએ. શાસ્ત્ર હોય, ગાથા હોય, પ્રકરણ હોય, વિષય હોય, કોઈ પણ ચર્ચા, કોઈ પણ પ્રકરણ, કોઈ પણ ગાથા પાંચ પ્રકારે આપણે જોવાનું હોય. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. શબ્દના શબ્દોચ્ચાર, વ્યંજનાચાર એ જુઓ, એની જોડણી જુઓ, લેખન જુઓ અને શબ્દોના સામાન્ય અર્થને સમજો. શબ્દાર્થ કઈ નયે, કઈ અપેક્ષાએ, દરેક પ્રકરણમાં, દરેક ગાથામાં, દરેક શ્લોકમાં અપેક્ષાઓ જુદી જુદી હોય. તત્વ તો નિરપેક્ષ જ હોય અને નિરપેક્ષ ભાવને જ કાઢવાનો હોય, પણ અપેક્ષાઓ જુદી જુદી હોય. નયાર્થ, શબ્દાર્થ, નયાર્થ. પછી માન્યતાઓનું ખંડન હોય, જેને આપણે કહીએ ને કે આગ્રહ, દુરાગ્રહ, વિચારો. દરેકની મતિ જુદી હોય, દરેકના વિચારો જુદા હોય, દરેકનું મનન મંથન માન્યતા જુદી હોય. કેમ કે શ્રદ્ધા એ તો દરેક સ્વતંત્ર જ છે ને, એટલે માન્યતા, મત, વિચાર એને કહેવાય મતાર્થ. શબ્દાર્થ, નયાર્થ અને મતાર્થ. ચોથો આવે જ્ઞાન પ્રધાન આગમ શાસ્ત્ર છે કે દ્રષ્ટિ અધ્યાત્મ પ્રધાન શાસ્ત્ર છે. એ જિન મતનો જિનાગમ છે કે અન્ય મતનો અન્ય આગમ છે, બોલો કેટલો. આમ જેને કહીએ કે વ્યાપક દ્રષ્ટિ હોવી જોઈએ એને કહેવાય આગમાર્થ. ષટ્ખંડાગમને ષટ્ખંડાગમમાં જુદો અર્થ હોય, સમયસાર પરમાગમમાં જુદો અર્થ હોય. ખ્યાલમાં આવ્યું? ગઈકાલે કે પરમ દિવસે જો એ જ પાનું નીકળ્યું, 208 નંબરના પાને પ્રવચન જ્યારે પૂરું થવા આવ્યું ત્યારે ગુરુદેવશ્રીએ સ્વભાવવાદ અને વિભાવવાદની વાત કરતા ષટ્ખંડાગમની એક વાત કરી હતી. ખોલીને જુઓ ફટાફટ, ઝડપથી ખોલો. 208 નંબરના પાને પ્રવચન જ્યાં પૂરો થવા આવ્યો ત્યાં ગુરુદેવશ્રી એક વાત બોલ્યા હતા. પ્રાથમિક શિષ્યનો અભિપ્રાય છે કે દર્શન સ્વને દેખે અને જ્ઞાન પરને દેખે. એ અમારા જે વિદ્વાનો છે ને, સિનિયર અમારા ખાસ, મગજમારી બહુ કરે આમાં, હું મગજમારી જ બોલું છું.
જાણી જોઈને. એમને એમ થાય કે બહુ મોટો અધ્યાત્મ કાઢ્યો આપણે, ધવલામાં આમ લખ્યું છે અને ફલાણામાં આમ લખ્યું છે. અરે અધ્યાત્મને મુખ્ય રાખો ને, જળના વખાન કરવા કે તરસ છિપાવવાનો? પ્રયોજન તો તરસ છિપાવવાથી છે ને, સંતુષ્ટ થવાથી છે ને, જળના વખાનથી થોડુંક છે. કોઈ ચશ્માની દુકાનમાં આપણે ગયા ફ્રેમ પસંદ કરવા, તો મને જે ફિટ બેસે એ ફ્રેમ ખરીદવાનું હોય ને, 100 રૂપિયાનું પસંદ પડે તો મારે 100 રૂપિયાનું ફ્રેમ ખરીદવાનું છે. ભલે ને એની પાસે 1 લાખના એ ફ્રેમ હોય, મારે શું લેવું દેવું એની સાથે? કેમ કે એ ફ્રેમ જ મને બંધ ન બેસે. નંબરના ચશ્મા બનાવવાના હોય, મારે મારા જ નંબરના બનાવવાના હોય ને. નંબરનું જ્ઞાન એને કેટલું છે ડૉક્ટરને, એની પાસે નંબરના કેટલા ચશ્મા છે, કાચ છે, ફ્રેમ છે, એ બધો ફેલાવો છે, વિસ્તાર છે, મારા માટે અપ્રયોજનભૂત છે, નો એક્ઝિસ્ટન્સ. એ મારા માટે કોઈ એમનો અસ્તિત્વ જ નથી. મારે કામનો એ મારા માટે એનો અસ્તિત્વ, બસ. આ દ્રષ્ટિ આ આ પ્રવચનોમાં છે. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ. આગમમાં તો આગમમાં જિનાગમ, પરમાગમ ખ્યાલમાં આવ્યું. તો આમાં જો દ્રષ્ટિ જે દર્શન છે એ સ્વને દેખે, જ્ઞાન પરને દેખે એવો પ્રાથમિક શિષ્યનો અભિપ્રાય. એને ગુરુ સમજાવે છે કે એ તો વાત એને બેસી જાય એવી વાત છે. આ તો ષટ્ખંડાગમનો ઉલ્લેખ ગુરુદેવશ્રીએ કર્યો. તમે વિચાર કરો, સ્વામીજીને ષટ્ખંડાગમ જેવા ગ્રંથોના પણ કેટલા ગૂઢ રહસ્યો આત્મસાત થયેલા છે. તમને મેં જિનેન્દ્ર રચના આજે જે લેવા માટે કીધું ને, એના માટે જ કીધું છે. એક આગમની બહુ મોટી વાત આજના વ્યાખ્યાનમાં આવી, કર્મબંધના સંદર્ભમાં. સૂત્રને યાદ કર્યા વિના, પ્રકરણને યાદ કર્યા વિના, શાસ્ત્રોમાં જે જ્ઞાન અને આગમ શૈલીએ નિમિત્ત પ્રધાન કથનની અપેક્ષાએ જે વાત પડી છે, એમાંથી ઉપાદાનને કેવી રીતે કાઢવું, સ્વતંત્રતાને કેવી રીતે કાઢવો, એનો એક પ્રકરણ અવારનવાર ગુરુદેવશ્રી કહેતા હોય છે. અવારનવાર કહેતા હોય. હમણાં હું યાદ કરીશ એટલે તમને ખ્યાલમાં આવશે. તો આગમાર્થ ચોથો, શબ્દાર્થ સમજા, નયાર્થ નયાર્થ અને આગમાર્થ મતાર્થ સમજા, આગમાર્થ સમજા. પણ જો ભાવાર્થ નહીં સમજા તો હું સમજા, પંડિતા એ થઈ. છેલ્લે આવે ભાવાર્થ. હું તો એમ કહું છું, ભાવાર્થને ભાવાર્થ કેમ કહેવાય? જે સ્વભાવને પકડાવે એનું નામ ભાવાર્થ. બેન સુશીલાશ્રી જે અહીંયા રાજકોટમાં આવતા, જયપુરમાં અમને બહુ ભણાવ્યા, એમને પંચાધ્યાયી ભણાવ્યા, કળશ ટીકા એમને ભણાવી અમને. મને તો કળશ ટીકા વાંચવાની પ્રેરણા મળી હોય તો સુશીલાશ્રી પાસેથી. ત્યારે હતા એ 80-85 વર્ષના, અને 80-85 વર્ષની ઉંમરમાં પણ સ્મરણ શક્તિ, સ્મૃતિ ધારદાર. 500 પાનાના એ કળશ ટીકાના પુસ્તકમાં કયા કળશમાં કયા શબ્દનો કયો અર્થ કરેલો છે એને બધું કંઠસ્થ. ખોલો પાનું, ખોલો, જો આમાં ચોથી લીટીમાં આ શબ્દનો અર્થ આમ કર્યું છે. અમે તો છક થઈ જતા. મેં કીધું વાહ, ગજબનો જીવ છે. હા, અમને પણ યાદ હોય ને, રસોડામાં મસાલાના ડબ્બામાં કયા ડબ્બામાં હળદર છે, હિંગ છે, એ અમને યાદ છે. નિર્મલાબેન આ યાદ રાખો. વળી પાછું આપણે આપણા અજ્ઞાનને જાહેર પણ કરીએ, તમારા જેટલો અમને તો યાદ ન રહે. કુછે મરો આમાં તો યાદ રહેશે. સગા સંબંધી, હા, લગ્ન કાર્ય, લેતી દેતી, કપડાં લતા, દાગ દાગીના, 10 બેંકમાં લોકરમાં 10 જગ્યાએ ઘરેણા મૂકેલા હોય તો કઈ બેંકમાં કયો દાગીનો, કેટલાનો દાગીનો, બજારમાં એનો કેટલા
વળતર કેટલું છૂટશે, કેટલામાં લીધેલા ત્રિપટ્ટીનું જ્ઞાન હોય છે કે નહીં, કેટલું એમાં માથું મારીએ છીએ, આમાં માથું મારો. કેટલી અલૌકિક વાત ગુરુદેવ શ્રી આજે વાત કરી. વાણીને લીધે સમજાય એમ નથી, પણ પછી બોલ્યા વાણીમાંથી જ આ કાઢવાનું છે, પણ વાણીથી નીકળે એવું નથી. ભગવાનને વાણીમાંથી જ કાઢવાનું છે, પણ વાણીમાંથી નહીં નીકળે. બોલ્યા કે નહીં આજે? હા, ભગવાન વિદેહમાં રહી ગયા, આ વાણી રહી ગઈ, ભગવાનનો વિરહ રહ્યો, વાણીનો વિરહ રહ્યો. વળી પાછું બોલ્યા, તને તારો ક્યાં વિરહ છે? વાણીનો વિરહ રહ્યો, ભગવાનનો વિરહ રહ્યો, એ તો નિમિત્તની વાત છે, પણ તને તારો વિરહ નથી ને? હવે એ વાત આપણને દેખાતી નથી. કેટલી આત્મવિશ્વાસની કમી છે આપણામાં, વિચાર કરો. ઘણા લોકો એમ કહેતા હોય, ઝીણું પડે, સમજાતું નથી. એ તો સમજાણું ને, સમજાતું નથી તો સમજાણું ને, તો કરો મહેનત. કેમ બે દાંતની વચ્ચે, દાઢની વચ્ચે ફસાયેલ વરિયાળાના દાનાને જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી? ઘણાયને તો ટેવ હોય, જમ્યા બાદ તો પ્રજ્ઞાચીની હાથમાં લઈને જ બેઠા હોય, હોય કે નહીં? શું કહેવાય ઓલો દાંતને ખોદવાનો, ટૂથપીક? બોલો, પ્રજ્ઞાચીની છે. રોટલા ખાશે કે નહીં ખાશે, પણ ટૂથપીક તો સૌથી પહેલાં સામે લઈને બેસશે, કેમ કે એને ખબર જ છે કાર્યક્રમ થવાનો છે, એટલે સંસાર તો ફેલવાનો જ છે, એટલે એને સમેટવાનું આયોજન, ખોદકામ કરવા માટે પહેલેથી જ તૈયારી રાખે એની. એમાં કેવું સૂઝે છે? તો કષાયોનો ફેલાવ, સંસારનો ફેલાવ, એ ફેલાવ કરવામાં જેટલો રસ છે, એ ફેલાતા ફેલાય તો જશે, પણ એને સમેટવામાં નાની યાદ આવશે. એના માટે તત્વજ્ઞાન, અભ્યાસ, સ્વાધ્યાય, સમજણ કેળવવી ન જોઈએ. તો ભાવાર્થ નહીં સમજો તો આગમોના કેટલા અભ્યાસ કર્યા, શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ કેટલા જાણ્યા, કેટલા પલાખા ફેરવ્યા, એ બધું અપ્રયોજનભૂત છે. ચલો, બે મિનિટમાં જ મારે વાત પૂરી કરવી હતી, પણ 12 મિનિટ થઈ. શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ અને ભાવાર્થ. શા માટે મેં યાદ કરી ખબર? શા માટે મેં યાદ કરી? આજનો આખો પ્રવચન, એમાંય ખાસ કરીને શરૂઆતમાં 15-20 મિનિટ બધો મતાર્થને સમજાવવા માટે હતો. રામ વિજયથી વાત શરૂ થઈ અને મોહ વિજય સાથે વાત પૂરી થઈ. શૈલાબેન શું કીધું? આજનો પ્રવચન શરૂઆત ક્યાંથી થઈ? રામ વિજયથી, અને પૂરું થયું મોહ વિજયથી. રામ વિજયના સ્ટોપ પર આપણે બેઠા હતા બસમાં, 205 નંબરના બસમાં બેઠા હતા. કઈ બસમાં બેઠા હતા? જે 205 નંબરના બસમાં બેઠા હતા. અને ક્યાંથી ઉપડી હતી? રામ વિજય નામના બસ સ્ટોપથી. જઈને થંભી, ક્યાં ઊભી રહી ગઈ? મોહ વિજય રૂપી બસ સ્ટોપ ઉપર. કેતનભાઈ, કંઈક સમજાય છે? એમાં ક્યાં ગોતો છો તમે? સમજાણું, રૂપક શું સમજાણું? હા, મોહ વિજયમાં જઈને વાત પૂરી થઈ આવશે. જિન મતની વાત, જિન મતના ખુલાસા સાથે કર્મ સિદ્ધાંતની વાત, કર્મ સિદ્ધાંતની વાત સાથે સાથે કેવળીના વચન, વચનમાં કેવળીની નિરપેક્ષતા, એમની નિષ્પૃહતા, ઈચ્છા વિના, અભિલાષા વિના, મન વિના, મન વિના વાણી ખરે, દિવ્ય ધ્વનિ ખરે, જગતને વાણી જે મળે, કહેવાય એ વાણીને લીધે, કહેવાય છે નહીં,
જગતને જે જ્ઞાન થાય વાણીથી થાય એમ નહીં, આહ્લાદકારી એમ આવ્યો સમસ્ત જગતને માટે આહ્લાદકારી. ગુરુદેવશ્રી તરત જ બોલ્યા, જો આ નિમિત્તનું જ્ઞાન કરાવે છે. વાતે વાતે ગુરુદેવશ્રીને ઉપાદાનનું બળ અને નિમિત્તની નિરપેક્ષતા દેખાય. શરૂઆત જ બહુ જોરદાર વાતથી થઈ, પહેલે ક્ષણે વાણીને ગ્રહે અને બીજા ક્ષણે વાણીને છોડે. અહીંયા તો બે અને ત્રણ વાક્યમાં આવ્યું છે, હજારો પાના લખેલા છે એના ઉપર. હજારો પાના કહું છું, હજારો પાના એ ઓછા, હજારો ગ્રંથો. હમણાં હું તમને એક પીડીએફ કાઢીને બતાવું ને, મગજ કામ નહીં કરે. મારી પાસે ન્યાયના કમસે કમ 250 ગ્રંથો છે. 250 એક જ ગૂગલ ડ્રાઈવમાં ન્યાયના ગ્રંથો. એક એક ન્યાયના ગ્રંથમાં આવી રીતે શ્વેતાંબર વગેરેના મત મતાંતરોનું ખંડન 200-200, 500-500 પાનામાં છે. તો 250 ગ્રંથો છે, 200 પાના ગણો તો એ કેટલા થાય વિચાર કરો. ઘોળીને પી જાઓ, આ પ્રકરણ એવું છે. કોરોના વાયરસ અને અમે કાંઈ નથી, જે શ્વેતાંબર મત અને સ્થાનક મતવાળાએ ઝેર ઘોળ્યા છે. 3-4 વાત કરું છું, સાંભળો. ગઈકાલે જયપુરમાં જે સ્વાધ્યાય પહેલી બીજી ગાથા ઉપરને ચાલ્યો, બહુ સરસ વાત સહેજે આવી કે આપણે આ જિનમત અને આ તત્વને સમજ્યા વિના અને શ્રદ્ધા વિના જો અન્ય મતોની માન્યતાઓ જો વાંચીએ ને, પૂર્વ પક્ષ કાલે કીધું હતું ને મેં, જો એને બહુ ધ્યાનથી વાંચીએ અને ઉપયોગ એકાગ્ર કરીને 2-4-6 દિવસ જો આપણે વાંચીએ તો આપણને એમ જ લાગે કે એ જ સાચું છે. આવી એક વાત આવી, જો આપણા ઘર પરિવારમાં આપણા મુમુક્ષુ જૈન પરિવારમાંના યુવકોની વાત કરો, યુવકો યુવા ધંધો વ્યાપારમાં જે મશગુલ હોય, ઘરના વડીલો એમ કરે કે ભાઈ આ સમજો, આ તત્વ સમજો, આ સમજ્યા વિના નહીં થાય, તો એ બાપ દાદાઓને તર્ક શું આપે ખબર? તમે મંદિરે જઈને કયું મોટું ધર્મ કરી લીધું? અમે આ દાન આપીએ, અમે આ પાંજરાપોળમાં ઘાસ નાખીએ, વિધવાઓને અમે સિવિંગના મશીનો આપીએ, હા વિકાસ ગ્રહ બનાવીએ, પાપડ બનાવવાના મશીનો આપીએ, XYZ અમે તમારા જેટલું તો ધર્મ ન કરીએ પણ અમે પુણ્યનું ઘણું કામ કરીએ, અમારા માટે તો આ જ ધર્મ છે. કોણ કહે છે? જેની માં, જેના બાપ, જેના દાદા દાદી સમયસારના અમૃતના ઘૂંટડા પીવે છે એનો દીકરો એને કહે છે. આને કહેવાય પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. જે પ્રવાહમાં વહ્યા એ વહ્યા એ હવે શ્રદ્ધાની ગાંઠ બની જાય છે. ભાઈ રાજુભાઈ ધ્યાનથી સાંભળો, કાં તમે ઉપર બેસો છો હમણાં? નથી આમ, હા દેહની સ્થિતિ નથી, સમજાય છે? ક્રિયાઓનું પણ એમ જ છે. તમે અષ્ટપાહુડનો સ્વાધ્યાય કરો વંદનાબેન, તમે એક વખત અષ્ટપાહુડનો સ્વાધ્યાય કરો ને, પૂરું નહીં થાય ત્યાં સુધી મૂકો નહીં, એટલું ગજબનું છે. 363 મત અંગે આપણે સાંભળ્યું છે, ભગવાન મહાવીર મરીચી, બરાબર. આમાં એક ગાથાની ટીકામાં એક પ્રકરણ લીધું છે ક્રિયાવાદી. એનાય ઘણા બધા પ્રકારો છે, હું તમને ક્યારેક કાઢીને આપીશ, બધું ડિટેલમાં આપીશ. અત્યારે મારે વિષયાંતર થવાનું મન નથી. ક્રિયાવાદી જુદા, વિજ્ઞાનવાદી જુદા, અક્રિયાવાદી જુદા, બધા મળીને 363 થાય. કાલે જ હું તમને યાદ રાખીને કહીશ. તો ક્રિયાવાદીમાં જો પોતે જુદી જુદી ક્રિયાઓમાં ધર્મની માન્યતાઓ કરીને બેઠા. ઉદાહરણ, દાખલા તરીકે જ્ઞાન મંદિર બનાવ્યા, બસ શ્રીમદજીની સ્ટેચ્યુ એની સામે બેઠા, બસ આત્મસિદ્ધિનો પાઠ, અપૂર્વ અવસરનો પાઠ, બસ પ્રભુ, બસ ભગવાન, બસ ફલાનો અને ઢીકણો.
દેવ ગાયબ, શાસ્ત્ર ગાયબ, ગુરુ ગાયબ. દેવ શાસ્ત્ર ગુરુ જે સદનિમિત્ત રૂપે શ્રદ્ધાનમ પરમાર્થાનામ આપતાગમ તપોવ્રતામ ત્રિમૂઢા પૂઢમ અષ્ટાંગમ સમ્યક દર્શન મસ્મયમ, આગમની કોઈ વાત નથી. વીતરાગવાની છે ને, વીતરાગવાની આપણું જે સોના મુંબઈ કુંદકુંદ કહાન પારમાર્થિક ટ્રસ્ટ વીતરાગવાની, એમાં જે એમાં શ્રીમદજીના પદો પણ છે, એકમાં 5 છે એક આલ્બમમાં અને એકમાં 18 છે. અને એક તો આખો ઔષધિનો ભવ રોગ એમ કરીને કલાકનો આખો પત્રોના બધા એમાં કોમેન્ટ્રી બહુ સરસ છે. પણ ઓલી શ્રીમદજીના જે પદોનું સંકલન છે ને, તો કોઈ કોઈ પદ એમાં આવે તો એ પદ પહેલાં કોમેન્ટ્રી આવે, તો એમાં એક બે કોમેન્ટ્રી મેં સાંભળ્યા. મેં કીધું યાર આ તો બિલકુલ પ્યોર ગ્રહિત મિથ્યાત્વનો પોષણ લાગે છે. ફોન કર્યો પછી મેં, ત્યાં એક બેન છે ત્યાં મેનેજિંગ, સારો પરિચય છે ઓફિસમાં, મમતાબેન. મેં કીધું મમતાબેન આ કાઢી નાખો, મેં કીધું આ કોમેન્ટ્રી આપણામાં નહીં હાલે. પરમ ગુરુ ફરમાવે છે અને ગુરુ મહારાજ આમ કહેતા અને ફલાના ઢીકણા, મેં કે પરમ ગુરુ તીર્થંકરને કહેવાય, બીજું ઘણું બધું એમાં કચરો. કેટલી સંકીર્ણતા છે વિચારો. વર્ષમાં એક દી ઓલા આંગી કરે, આંગી શ્વેતાંબર પદ્ધતિની પરંપરા છે. શ્વેતાંબરોમાં હોય ને આંગી, ઓલા વાઘા, વાઘા હિન્દુઓમાં વાઘા હોય, શ્વેતાંબરોમાં આંગી હોય. આપણે ત્યાં તો કેવળ પ્રક્ષાલ હોય, આંગી બાંગી કાંઈ નહીં હોય. અને શ્વેતાંબરોમાં શું નામ શ્રીમદજીવાળામાં, અને આંગી પણ સેના ખબર, ચંદનના પાવડરથી લેપ કરે, સફાઈ કરે, સ્વચ્છતા કરે, સૂતરના કપડાથી પછી લોહી નાખે. ચાલશે આપણી જીન પ્રતિમા સાથેનો વ્યવહાર ચાલશે? બોલો. આ બધું સમજવાનું. તે રામ વિજય જે દેરાવાસી હતા, સ્થાનકવાસી હતા, એ એમ કહેતા પહેલા ક્ષણે ભગવાન વાણીને વરગણાને ગ્રહણ કરે અને બીજા ક્ષણે પછી છોડે. ઓહો હો, ધન્ય એમની વીત રાખતા. અરે ધન્ય એમની વીત રાખતા નહીં, સૌથી પહેલાં તો એ ગ્રહે વાત જ ખોટી છે. કેવળી તો અનાહારક હોય, શું કીધું? પૂરી વાત સાંભળો હા. કેવળી તો કેવા હોય? અનાહારક હોય. કૌલાહાર એમને ન હોય, કોળિયાનો આહાર ન હોય. હવે જ્યારે કોળિયાના આહાર એટલે કોળિયારૂપ આહાર, કવલ, કવલ એટલે કોળીઓ થાય, તો કૌલાહાર રહિત કેવળી હોય. શ્વેતાંબરમાં આવે રોગ થયો કેવળીને, શિષ્ય વર્ગોએ એમને માટે જઈને ઘરે ઘરે જઈને આહાર લઈ આવ્યા, ઔષધિ લઈ આવ્યા, એટલે પછી એનો રોગ દૂરો પૂરો રોગ દૂર થયો. એટલે જે આપણે શેરીએ શેરીએ અહીંયા જે રાજકોટમાં ઓલો થાળી લઈને જે બધા સાધ્વીઓ ફરે છે ને, એ ઓલી પદ્ધતિ પરંપરાનો નિર્વાહ છે. કે આપણે તો ત્રણ ઘરે જઈને લઈ આવવાનું અને જે મળે એ લઈ આવવાનું, અને પછી આપણે અને આપણે પણ એને બરાબર મહારાજ મહારાજ કરીને એને ઓરાવીએ છીએ. ક્યાંક ગ્રહિત મિથ્યાત્વનો જાણે અંજાને પોષણ થાય છે, યાદ રાખજો. છે કે નહીં ઉપલું માળ ખાલી થઈ જાય એવું? આ શ્વેતાંબર મતની માન્યતાનું ખંડન. પહેલા ક્ષણે ગ્રહણ કરે, બીજા ક્ષણે છોડાય. પણ ગ્રહણ કરે એવો સ્વરૂપ જ નથી. ધવલાજી ષટ્કંડાગમ વગેરે ગ્રંથોમાં કેવળી જે છે યોગનો ત્યાં અસ્તિત્વ છે. સયોગી જીન છે, યોગનું અસ્તિત્વ છે. દ્રવ્ય મન, દ્રવ્ય વચન, દ્રવ્ય કાયા. તો કાયા પરમોદારિક દેહને યોગ્ય જે દેહના આહાર વર્ગણા, શું કીધું? એ આહાર વર્ગણાનો ત્યાં દેહે ગ્રહણ થાય. એટલો જ છલ ગ્રહણ કરીને શ્વેતાંબરવાળા કહે છે કે મુનિ કેવળીને આહાર હોય છે. આહાર નથી હોતો, આહાર વર્ગણાનો સ્વીકાર.
હવે ન જિન મતનો અભ્યાસ, ન અન્ય મતનો અભ્યાસ, આહાર વર્ગણાની વાત છે. ત્યાં હિર્યાપદ આશ્રવ રૂપે આવે છે, પહેલે ક્ષણે આવે, બીજે ક્ષણે જાય, પહેલે સમયે આવે, બીજે સમયે જાય, પણ એ હિર્યાપદ આશ્રવના સંદર્ભમાં છે. ક્યાંથી ક્યાં વાત કેવી રીતે ઠોકી બેસાડે. હમણાં એક અહીંયા યુવા છે આપણા રાજકોટમાં જ, કોઈ એન્જિનિયરો કરે છે, સારું એવું પેકેજ છે એનો. મને એકાદ મહિના પહેલાં અહીંયા મળ્યો, મેં એને કીધું કે હાલ તારે સાંભળવું તો અહીંયા આવો. મેં કીધું બેસ અહીંયા સમજ ને પંડિતજી, અત્યારે તો હું ઉતાવળમાં છું, પછી હું તમને ક્યારેક મળીશ. એ મહિના દોઢ મહિના થયા, મળ્યો તો નહીં જ, પણ પથ્થર ખાંડે મારો મોબાઈલ ઉપર મેસેજો મોકલ્યા રાખે. હવે તો મેં એને બ્લોક જ કરી નાખ્યું. મેં તો એવું સાંભળ્યું છે કે સિમંદર ભગવાન વિદેહમાં છે, આપણે વિદેહ કેમ ન જઈ શકીએ. મનમાં કીધું કે કુંદકુંદ થા તો જા, સમજે કાંઈ નહીં. બે વખત તો મેં સમાધાન આપ્યા. મેં કીધું ભાઈ હવે તમે રૂબરૂ મળો. ગાંધીજીને છે ને વિનોબા ભાવેએ પહેલી વખત પ્રશ્ન લખ્યો. અહિંસા અંગે તમારો એક ભાષણ બહુ પ્રસિદ્ધ છે બનારસ વિશ્વવિદ્યાલયમાંથી, મને અહિંસા અંગે થોડાક પ્રશ્નો છે, તમે જવાબ આપો. તો ગાંધીજીએ થોડાક જવાબ તો આપ્યા. વળી પાછું વિનોબા ભાવે બીજી વખત કાગળ લખ્યો, હજી અમારા આટલા પ્રશ્નો, હજી અમારા આટલા પ્રશ્નો. તો ગાંધીજીએ જવાબ શું આપ્યો ખબર? દરેક સવાલોના જવાબ પત્રો દ્વારા નહીં થાય, એના માટે સાક્ષાત જીવનનો સ્પર્શ હોવો જોઈએ. જવાબ સમજાણો નૈનાબેન? તમે ઘરે જ બેઠા મોબાઈલ ઉપર જ બેસીને સ્વાધ્યાય કરવા માટે આદિ થયા હોય અને તમને એમ પંડિતજી અમે ઝૂમ ઉપર આવશો, તમે જવાબ આપો, અમે નહીં આપશું. તમે ઝૂમ ઉપર જીવો છો કે મરી ગયેલા છો, અમે એની નોંધે નહીં લેશું. સાક્ષાત જીવનનો સ્પર્શ હોવો જોઈએ. આવો સ્વાધ્યાય ભવનમાં. મંદિર શેના માટે છે? કરોડો અબજોના બધા આયતનો શેના માટે છે? ઘર ઘર હોય છે અને મંદિર મંદિર હોય છે. કીધું તો હમણાં બે ત્રણ દિવસ પહેલા, રાફડા ઉપર બેઠા છો, ઘરે બેઠા છો, એ સાચું કહો તમે આમ છાતી ઉપર હાથ રાખીને? ડોર બેલ વાગે કે નહીં? છાપાવાળા આવે કે નહીં? દૂધવાળા આવે કે નહીં? કામવાળા આવે કે નહીં? છોકરાઓ કમઠનો રૂપ ધારણ કરે કે નહીં? કેટલા હકથી તમે સ્વાધ્યાય કરો છો ઘરે? નિર્મલાબેન, આ તો મનને મનાવવાની વાત છે. માં અનંતી માયાચારી છે, અનંતી માયાચારી છે. એ સમજાવો છો તમારી જાતને. હું તો એમ કહું છું, આ 2024, 2023, 2022, 2021 નો નવો ગ્રહિત મિથ્યાત્વ છે. શું કીધું? ટાંગા નહીં હાલે તો સમજાય, ટાંગા નહીં હાલે, દેહ સાથ નહીં આપે તો સમજાય. એ તો અશક્ય અનુષ્ઠાનના ભાગરૂપે. પણ માહો માહે તમે પ્રમાદ કરીને મંદિરને આવવાનું જ બંધ કરો, સભામાં જ પધારવાનું બંધ કરો, તો સમોસરની રચના શેના માટે છે? ધર્મ કાળ અહો વર્તે ધર્મ ક્ષેત્ર વિદેહમાં. શા માટે આચાર્ય કુંદકુંદ વિદેહ ક્ષેત્રે ગયા હોત? પ્રમાદને મૂકો, પ્રમોદિત થાવ. બોલો, શું કીધું મેં હમણાં? વાક્ય લખવા જેવું છે, મારે જ કહેવાનું. પ્રમાદને મૂકો, પ્રમોદિત થાવ. સમજાણો? આ તો વચ્ચે એક વાત આવી એટલે વાત કરી. તો શ્વેતાંબરમાં આવી બધી માન્યતાઓ હોય. તે ઓલો યુવા મને પૂછતો હતો, પંડિતજી પુરુષોને તો મોક્ષ, સ્ત્રીઓને કેમ નહીં? આ તો બહુ મોટો અન્યાય કહેવાય. હા બેટા, મેં કીધું અન્યાય જ છે. અભ્યાસ જરૂરી છે એના માટે. આગમની ભાષામાં કહીએ તો જે નિર્ગ્રંથપનો પુરુષ સેવી શકે એ સ્ત્રી ન સેવી શકે. લોકલજ્જા, લોકલાજ, લોકમર્યાદા, ઘણી બધી મર્યાદાઓ હોય, એ મર્યાદાનું ઉલ્લંઘન, એ લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન સ્ત્રી તો ન જ કરી શકે. અને જ્યાં સુધી વસ્ત્ર આદિકનો ત્યાગ ન થાય સર્વથા, ત્યાં સુધી ગુણસ્થાનનું આરોહણ, શુદ્ધિની વૃદ્ધિ નહીં થાય. સાંભળજો એક વાત, બહુ માર્મિક વાત કરું છું. જે સ્ત્રીઓને, જે બહેનોને, જે બાઈઓને, સ્ત્રી પર્યાયના જે જીવને
અમે તો ધર્મ ઘણું કરીએ, અમે તો ધર્મમાં બહુ ઊંડા ઉતરેલા, અમે તો બધું જ કરીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ. યાદ રાખો, પંચમ ગુણસ્થાનથી આગળનું ગુણસ્થાન સ્ત્રીને છે જ નહીં. તું વધી વધીને અર્જિકા થઈશ. અર્જિકાએ ભાવલિંગી હોય તો પંચમ ગુણસ્થાનથી આગળનો કોઈ ગુણસ્થાન જ નથી સ્ત્રી પર્યાયમાં. તારે સ્ત્રી પર્યાયનો છેદ કર્યા વિના છૂટકો નથી. પંચમ ગુણસ્થાન પતિ સીધો સાતમો જ ગુણસ્થાન છે. સાતમો ગુણસ્થાન તો નિર્ગ્રંથ અવસ્થા વિના હોય જ ને. એટલે જે સ્ત્રી અભિમાન લે છે ને, પાંચ કલાક કરીએ, દસ કલાક કરીએ, ફલાણું કરીએ, ઢીકણું કરીએ, એને યાદ રાખવા જેવી વાત છે. પંચમ ગુણસ્થાનથી આગળ ગુણસ્થાન છે જ નહીં, તો શેનો અભિમાન લે છે તું? કેવું ગજબનું છે શૈલાબેન. કાં તો ક્ષયક્ષમ જ્ઞાનનો અભિમાન, કાં તો રૂપ લાવણ્યનો અભિમાન, કાં તો યુવાનીનો અભિમાન, કાં તો શરીરના સૌષ્ઠવનો અભિમાન, કાં તો જરીક કાંઈક કરીએ તો એનો અભિમાન. સૌથી પહેલાં નક્કી કરો વસ્તુ સ્વરૂપમાં કરવા જેવું છે કે જે થાય છે એને જાણવા જેવું છે. હોશ ઉડી જાય એવી વાતો છે. તો સ્ત્રીને મોક્ષ માનવું, સ્ત્રી પર્યાયવાળા જીવને મોક્ષ માનવું, કવલાહારને માનવું, ભાષાને પહેલાં ગ્રહણ કરે પછી મૂકે એવી માન્યતા, એ બધી મતાર્થની માન્યતાઓ છે. અચ્છા, શાસ્ત્રમાં એક વાત આવે, હવે જો એ વાત કરું તમને, કાઢો આમાં પાના નંબર 307 ઝડપથી કાઢો, બે મિનિટમાં જ હું બોલી જાઉંશ, પછી ગોતતા રહેશો. 307 નંબરનું પાનું, પાંચમો અધ્યાય, તત્વાર સૂત્ર, એમાં 36 નંબરનો સૂત્ર છે. દ્વ્યધિકાદિ ગુણાનામ તુ, બેથી વધારે ગુણોવાળા પરમાણુઓ સાથે પરમાણુનો બંધ થાય છે. કર્મ બંધની પ્રક્રિયાની વાત છે આમાં. જો લગ્નમાં કેવું હોય કે પુરુષ દીકરાની સંતાનની, પુરુષની વર, વર કહે ને વર વધુ, તો વરની ઉંમર 25 હોય તો વધુની ઉંમર કંઈ 26, 27, 28 ન હોય, કેટલી હોય બોલો તો ખરા? લોક વ્યવહારની દ્રષ્ટિએ બોલો, ઓછી જ હોય ને. 25 વર્ષનો જુવાન હોય તો યુવતી જે હોય, કન્યા હોય, એ 22 હોય, 23 હોય, કદાચ 20 હોય, 20-21 હોય, બરાબર. 30 વર્ષનો જુવાન હોય તો 24-25 હોય, સાવ 20-22 તો ન જ હોય. ખ્યાલમાં આવે છે? એને કજોડા કહેવાય. હે, હવે તો આ પંચમકાળમાં તો વિષમ પણ જોવામાં આવે કે 30 વર્ષનો જુવાન છે તો 32 વર્ષની બાયડી હોય એની, હા, 2-3 વર્ષ મોટી પણ હોય, 3-4 વર્ષ મોટી પણ હોય, અને હવે તો દોઢ હજીએ વાળી છે, 10 વર્ષ 15 વર્ષ. મને તો જ્યારે એવું કંઈક વાંચું કે એવું કંઈક જોઉં તો મને ભવાઈના વેશ, જે ગુજરાતી નાટક સાહિત્ય હોય ને, ભવાઈના વેશ, ખ્યાલ છે? ભવાઈના વેશ સાંભળ્યું છે? તમારા પ્રિય પાત્ર રંગલા રંગલી, એ ભવાઈના વેશના 512 વેશો હોય છે ભવાઈના વેશમાં. ભવાઈ એટલે ભાવ, તો ભાવ ભાવના બધા રંગ એમાં બતાવવાના હોય. એમાં એક આવે છે અડવો નામનો પાત્ર ગુજરાતી સાહિત્યમાં. અડવો કહે, આપણે તો બુદ્ધિના રહ્યા, અડવા એટલે આપણું નામ પડ્યું અડવો. તો મને વિચાર આવે, સમાજમાં આવા અડવા કેટલા છે? શોધો એટલા ઓછા. બધાએ બુદ્ધિએ ફાટેલા, કોઈ વાતે નહીં સમજે. પછી કહે ઓલો અડવો નામનો પાત્ર, કોઈ સોનું પારકે, કોઈ રૂપું પારકે, આપણે તો બુદ્ધિના રહ્યા અડવા, એટલે આપણે તો ઠીકરી પારકીએ, એટલે આપણું નામ પડ્યું ઠીકરી પારેખ. એટલે જે લોકોના સરનેમ પડ્યા છે ને પારેખ, એ પારેખ સરનેમ જ એવું છે, પારખનારા. હવે કોણ શું પારખે એ પોતે પોતાના હૃદય પર હાથ મૂકીને જોવાનો. હોનું પારકીએ, રૂપું પારકીએ, હીરા પારકીએ, તત્વ પારકીએ, કે જગતની ધૂળ પારકીએ, ધૂળ ધોયા. તો અડવો કહે કે આપણે તો ઠીકરી પારેક. ઠીકરી એટલે શું થાય છે ને, ન ખબર હોય. એટલે ગુજરાતી ભણો, ગુજરાતી સાહિત્ય ભણો,
ઠીકરી એટલે જૂના વાસણ, તૂટેલા ફાટેલા જે હોય ને વાસણો બધા, બોલો નહીં એલ્યુમિનિયમના બધા તૂટેલા ભાંગેલા, એમાંથી ડૂચા નીકળેલા બધા, એને ઠીકરી કહેવાય. જૂના સાવ. તો આપણે તો જૂના, બસ જૂના જોગી. મારે તમને બીજી વાત કરવી છે કે એ જૂની વસ્તુ જૂની પરંપરાને પકડીને રહે, પરંપરા છે એમ પકડીને રહે, પણ જે યથાર્થ જે છે એને નહીં સમજે તો માર્ગે આવે કેવી રીતે? એટલે ઘણાયના આંખે તો કેવળ પરંપરાની પટ્ટી બાંધેલી હોય છે. અમે તો આમ, અમે તો આમ, અમે તો આવા, અમે તો આ જ માનીએ. પુરાણ મિત્તેવ ન સાધુ સર્વમ, કવિ કાલિદાસ સંસ્કૃતમાં એવું લખે છે, પુરાણ મિત્તેવ ન સાધુ સર્વમ, જૂનું જે કાંઈ છે બધું જ સારું છે એવું નથી હોતું. અને નવમિત્તિ ન અનઘમ, નવું બધું જે કાંઈ છે એ બધું જ સારું છે એવું નથી હોતું. જૂનું બધું જ ખોટું હોય છે એવું નથી હોતું, અને નવું બધું જ સારું છે એવું નથી હોતું. જેમ કે આ મોબાઈલ છે, નવું છે, નવી ક્રાંતિ છે, પણ બધું જ ખોટું છે એમ તો નથી ને? અને જૂના આગ્રહ, જૂના હટાગ્રહ, જૂની માન્યતાઓ એ બધું જ સાચું છે એવું તો નથી ને? ઓલ્ડ ઇઝ ગોલ્ડ, આ વાત સાચી, પણ ન્યૂ ઇઝ પ્લેટિનમ. વડીલો આપણા દહીં પરાટા ખાય સવારે ઉઠીને, બરોબર? અને આજકાલની પ્રજા ઉઠીને શું ખાય? આજકાલની પ્રજા ઉઠીને ખાય, ચાલુ તું છે, શું સમજાણું? જૂનું જે છે બધું જ સો, જૂનું બધું સોનું એવું નથી હોતું. ઓલ્ડ ઇઝ ગોલ્ડ, ઓકે, બટ ન્યૂ ઇઝ પ્લેટિનમ. શ્રેષ્ઠને સત્કારો, શ્રેષ્ઠને આવકારો. ટોડરમલજી સાહેબે એના માટે દાખલો આપ્યો છે, આપણા બાપ દાદા તો ધોતિયા પહેરતા હતા, તો આપણે કામ ધોતિયાને મૂકી દીધા? તમે તમારી ભાષામાં કહો તો આપણા વડીલો બધા સાડલા પહેરે, આપણા તો નસીબ જગ્યાએ સાડલા કોઈ દી હોય જ નહીં. સેન્ડવિચ અને બર્ગરના પ્રેમી થયા છીએ, રોટલા તો નસીબમાં જ ન રહ્યા હવે. તેમ ખાનપાનમાં બધું પરિવર્તન કર્યું કે નહીં? પહેરવેશમાં પરિવર્તન કર્યું કે નહીં? તો તત્વમાં કેમ નહીં? એમાં કેમ પકડીને રાખવાનું? હું તમને એક વાત કરતો હતો, આમાં ક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિમાં એક એક એવી ક્રિયાઓને પોતાનું ધર્મ સમજીને બેસે. જો એક દાખલો આપો, જે જીવને હોય ને જાત્રાનો બહુ શોખ, વર્ષમાં એક દિવસ આટા, શું કહેવાય, આટો મારી આવે, એને એમ થાય કે આપણે બહુ મોટો ધર્મ કર્યો. ધીમે 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 થોડાક વર્ષો પછી એને એવી જ માન્યતા નક્કી થાય કે આપણે તો બસ બહુ મોટા ધર્મમાં ઉતરેલા. એને કહેવાય આયોજનમાં પ્રયોજનને ભૂલી ગયેલા. ક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ કહેવાય એને. તો એવી રીતે શ્વેતાંબર મતની માન્યતા, તો એ સૂત્રમાં બે અધિક પરમાણુ, એમાંય ગુરુદેવશ્રી બહુ ગજબની વાત કરી કે એક પરમાણુમાં બે સ્પર્શ રસ ગંધ વર્ણના ગુણો છે, બીજામાં ચાર છે, તો એમની વચ્ચે બંધ થાય. પણ કહે છે જેમાં બે છે એ બંધાયેલો છે એની રીતે, એની મેળે, અને જેમાં ચાર પરમાણુ છે એ એની મેળે બંધાયેલો છે. એ કાંઈ આને બાંધ્યું, ઓલાને આને બાંધ્યું, આને ઓલાને બાંધ્યું એમ નથી. જે ઓલી પ્રેમની આંધળી વાતો કરનારા એમ કહે છે ને, અમે તો સાત સાત જન્મના, નવ નવ ભવના, અમારી વચ્ચે તો ટેલિપેથી, અમારી વચ્ચે તો બહુ જ સારી, આમ બિલકુલ શું કહું તમને, હા ઓહો હો હો, આપણે તો મનમેળ છે, આપણે તો સાથેની ચાઇલ્ડહુડથી આપણી ફ્રેન્ડશીપ છે, આપણે તો પ્રેમ અને લાગણી અને ફલાનું અને ઢીંગણું. બકવાસ છે, બકવાસ. ગુરુદેવશ્રીને યાદ કરો, કોઈ થોરમાંથી આવે, કોઈ લીમડામાંથી આવે. આ તો ગુરુદેવશ્રીની ભાષા. આગમની ભાષામાં બોલું તો કોઈ સાતમી નરકમાંથી આવે, કોઈ છઠ્ઠી નરકમાંથી આવે, કોઈ પાંચમામાંથી આવે, કોઈ સોળમા સ્વર્ગમાંથી આવે. કાંઈ એવું હોય પતિ પત્ની, હા, પતિ પત્ની તો સાવ કડક લક્ષ્મી હોય અને પતિદેવ તો સરસ્વતીને વરેલા હોય, કંઈક સમજો છો? ભોળો ભગત હોય પતિ તો,
અને પત્નીને તો વાતે વાતે બાખડ્યા વિના હાલે નહીં, સમજી લેવા, નરકમાંથી જ આવેલી છે. અને એ ભાઈ સાહેબ સ્વર્ગમાંથી જ આવેલા છે. એ તો સહેજે આ ભાવમાં આ પર્યાયમાં એ ક્ષેત્રાંતર થવાનું હતું. નિમિત્ત નૈમિત્તિક સંબંધે બંને જીવો પતિ પત્ની તરીકે થોડાક વર્ષો રહેવાના હતા. લગ્ન થયા છે 30-35 વર્ષની ઉંમરમાં, 70-75 વર્ષ પછી તો એક એક પાત્ર બેઉમાંથી વિદાય લઈ લેશે. જોત જોતામાં તો પેઢી બદલાશે. પણ એ 5-25 વર્ષની ઉંમરમાં જે અહમ, જે સંસ્કાર, જે પોતાપણું, એ બધું જે ભેગું કરીને બેસે એનું નામ અજ્ઞાન છે. એટલે આખો આ સ્વાધ્યાય જે છે ને મતાર્થના સંદર્ભમાં, ભાઈ પરમાણુ પરમાણુને સ્વતંત્ર જો, વસ્તુને સ્વતંત્ર જો, કર્મને સ્વતંત્ર જો, જીવને સ્વતંત્ર. જીવે કર્મને બાંધ્યા એમ નથી, હજી સાંભળો, જીવે કર્મને બાંધ્યા એમ નથી અને જીવે કર્મનો અભાવ કર્યો એમ નથી. બાંધે તો કરે ને, બાંધે તો ખપવે ને. જીવ બાંધી જ ન શકે તો કર્મોને ખપાવે એ વાત ક્યાંથી આવી? ગુરુદેવશ્રી એના માટે એક બહુ ગજબનો તર્ક આપ્યા છે. કર્મ પોતાની મેળે બાંધ્યા છે અને કર્મ અકર્મ રૂપે પોતાની મેળે જ છૂટ્યા છે, પરિણમ્યા છે. શું કીધું? આ પણ એક બહુ કર્ણાનયોગનો ગજબનો પ્રકરણ છે. જીવના આત્મપ્રદેશો સાથે બંધાણા એટલે એમને વર્ગણાઓને કર્મ કહેવાય અને એની મેળે એ છૂટા પડે એટલે એ અકર્મ કહેવાય. બાકી છે વર્ગણા. શું કીધું? મેં આના માટે બહુ ભયંકર દાખલો આપ્યો હતો, બહુ ભયંકર ડરાવનો દાખલો. કોઈ સ્ત્રી કોઈ પુરુષ સાથે એની સગાઈ થઈ કે લગ્ન થયા, ઓકે, સગાઈ થઈ એટલે ફિયાન્સીના નામે ઓળખાય, લગ્ન થયા એટલે પત્નીના નામે ઓળખાય, અને છૂટાછેડા થયા સમજો. હવે એને શું કહે દુનિયા? ડાયવોર્સી. બરાબર? હવે એ સ્ત્રી ફિયાન્સી છે, પત્ની છે કે ડાયવોર્સી છે કે ભગવાન આત્મા છે? પણ મને બતાવો, સામાજિક તર્કો ક્યાં કામ આવે? અને એ જીવે સીતાજીની જેમ દીક્ષા લઈ લીધી. હવે શું કહેશો બતાવો? હવે તમે એની સાથે ભાભીનો વ્યવહાર કરતા હતા, હવે એ ભાભી છે? હવે અર્જિકાજી છે એને ભાભી કહેશો? જેની હારે એ પરણેલા હતા એની સાથે જ તમે પગે લાગવા ગયા? હું તમને રામ અને લક્ષ્મણની જ વાત કરું છું. લક્ષ્મણ હવે કહેશે સીતાજીને ભાભીજી? એ અર્જિકા બનીને આવ્યા હોય આહાર લેવા માટે, હવે એ વ્યવહાર ક્યાં ગયો? હવે એ વ્યવહાર ક્યાં ગયો? અરે હતું જ ક્યાં? તો હું હતો. જાઓ પાંડે રજમલજી પાસે. શૈલાબેન બોલો શું જવાબ આપે છે? કથન માત્ર વ્યવહાર. એટલે આપણે જે કહીએ લોક વ્યવહાર, આ અમારી મુંહ બોલી બહેન છે ને, મુંહ બોલી માસી, માસી બાસી અને બહેન બહેનમાં કાંઈ દાળિયા નથી વળવાના. બધા બકવાસ છે, બધા વ્યવહારિક સંબંધો આપણે ઊભા કરેલા છે. શું સમજાય છે? સંબંધો છે નહીં, સંબંધો સાથેનો અનુબંધ એ અજ્ઞાન છે, ભ્રમ છે. આત્મા તો નિર્બંધ છે, અબંધ આત્મા છે. ગુરુદેવશ્રી બહુ સરસ દાખલો આપે, મને તો દાંત આવે જ્યારે ગુરુદેવ બોલે. પોતાના છોકરા ન હોય તો પાડોશીને પછી પોતાના છોકરા તરીકે હાચવા રાખે, અને એમાંય મન નહીં ભરે તો પછી અનાથ આશ્રમમાંથી દત્તક લે. પછી દત્તક લે અને પછી દત્તક જેને લીધો એ પછી મથરાવટી મૂકે માથે. તે ઉપાધિ નહોતી, એ ઉપાધિની ચાદર માથે ઓઢી લીધી. શું સમજાય છે બતાવો? વંદનાબેન સોનગઢ જઈએ, શિખરજી જઈએ, સર્વથી અલિપ્ત રહીએ, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. ઉપરના ફ્લેટમાં કોણ, અને બાજુના ફ્લેટમાં કોણ, અને નીચેના ફ્લેટમાં કોણ, અમારા પાડોશી કોણ? પાડોશી રાજકોટમાં કાંઈ ઓછા છે માતા ભારે? ત્યાં જઈને પણ તારે હજી શોધ પાડોશીની જ આદરવાની છે. સંયોગ કી આરાધના સંસાર કા આધાર હૈ. બોલો શું કીધું? સંયોગ
સંયોગ કી આરાધના સંસાર કા આધાર હે, એકત્વ કી આરાધના આરાધના કા સાર હે. આવું છે. તો આખો આ વ્યાખ્યાન જે આજનો હતો, કેવળી ભગવાન કેટલા ન્યાયો. હા, કેવળી ભગવાન બોલે છે, ઈચ્છા વિના બોલે છે, કહેવાય છે બોલે છે, સર્વાંગમાંથી વાણી ખરે છે. લખ્યું છે એમાં મુખારવિંદથી, પંચાસ્તિક આવીને ગુરુદેવ શ્રી યાદ કર્યા, સર્વાંગેથી. એમાં એ માથાકૂટ બહુ હાલે. તમને આજના પ્રવચનમાંથી 10 બાબતો એવી તમને બતાવું, એ 10-10 બાબતોને ઢાળ બનાવીને દુનિયા બહુ મગજમારી કરે. કોઈ શાસ્ત્રમાં લખ્યું હોય કે ભાઈ મુખારવિંદથી, પણ એ લોક વ્યવહારની ભાષા છે. મુખમાંથી આપણે બોલીએ ને, બોલવાનો વ્યવહાર આપણે મુખમાંથી છે, એટલે મુખારવિંદથી. મુખ ઓંકાર ધ્વનિ સુની અર્થ ગણધર વિચારે, સમજાણો, એ લોક વ્યવહારની શૈલી છે, એ પદ્ધતિ લોક વ્યવહારની છે. પણ વાણી તો ખરે છે સર્વાંગમાંથી. કેટલું સમજવું, કેટલું સમજવું આમાં. હા, તો દ્વ્યધિકાદિ ગુણાનામ તો એ સૂત્રનો આખો સ્પષ્ટીકરણ. અચ્છા, કેવળી કેવળી થઈ ગયા, સર્વજ્ઞ બની ગયા, એટલે વાણી દિવ્ય ધ્વનિ થઈ છે એમ નથી. કાં 66 દિવસ ન થઈ, એ વાત આજે આવી. જો ભગવાન સર્વજ્ઞ બને, સર્વજ્ઞ બને બન્યા તો વાણી તો દિવ્ય થવી જોઈએ ને, દિવ્ય ધ્વનિ થવી જોઈએ ને, ખરવી જોઈએ ને. તો પછી જવાબ શું આપશો, એ વાણીની યોગ્યતા નહોતી. એનો અર્થ શું થયો, એનો અર્થ એમ થયો, જ્ઞાન ભલે ને સર્વજ્ઞ રૂપે પરિણમે, વાણીને દિવ્ય ધ્વનિ રૂપે પરિણમવું હોય ત્યારે જ પરિણમશે. જ્ઞાન અને વાણીની નિરપેક્ષતા. અચ્છા, દિવ્ય ધ્વનિ સાંભળીને જગતને આહલાદ થાય છે એમ નથી. એ આહલાદ, અને એમાં એવું લખ્યું સર્વને આહલાદ. તો સર્વને આહલાદ થાય એટલે સર્વને આહલાદ થાય, કાં મરીચીને ન થયું? સર્વને આહલાદ કેમ નહીં? નહીં તો નહીં, એ ઉપાદાનની યોગ્યતા જ નહોતી એટલે ન થાય, એમાં શું છે? કેટલી સ્વાધીનતાની વાત છે. જ્ઞાનમાં વાણીની નિરપેક્ષતા, વાણીમાં જ્ઞાનની નિરપેક્ષતા, દિવ્યધ્વનિ અને ભવ્યજીવોના ભાગ્યમાં નિરપેક્ષતા. ભવ્યજીવોનો, સાંભળો, ભવ્યજીવોનો ભાગ્ય જાગ્યો છે એટલે વાણી મળી છે એમે નહીં, અને વાણી સાંભળી છે એટલે એમને જ્ઞાન થાય છે એમે નહીં. હજી સાંભળો, એ જ્ઞાન થયું માટે અંદરમાં સાધના થાય છે એમે નહીં, અને સાધના થાય છે એટલે સિદ્ધિ થાય છે એમે નહીં. શું કીધું આ ગુરુદેવશ્રી? એના માટે કહેતા, મોક્ષ માર્ગને લીધે મોક્ષ થતો નથી. મોક્ષની પર્યાય સ્વતંત્ર છે, મોક્ષ માર્ગની પર્યાય સ્વતંત્ર છે. અહીંયા તો આપણે લઈને બેઠા હોય, અમારો અહો ભાગ્ય અમને આવું મળે, આ નિમિત્તના ખોળામાં બેઠા છો. સાવચેત રહો, ઉપાદાનની દ્રષ્ટિ કેળવો. ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં એક બહુ સરસ મુક્તક કીધો હતો, બહુ જોરદાર વાત આવી હતી બેન શૈલાબેન. ત્રિકાળ સ્વભાવ અને પર્યાયમાં એનું પરિણમન. સ્વભાવમાં તો બધું જ છે, પણ પરિણમનમાં ક્યાં? પરિણમનમાં જો છે તો એ ત્રિકાળમાં છે એવું તને લાગવું પડે. આટલી જ ચર્ચા ગઈકાલે બહુ જોરદાર આવી. એમાં મેં એક દાખલો આપ્યો હતો બહુ જોરદાર, હળદરનો દાખલો. રસોડામાં હળદર તો પડ્યું જ છે ને, પણ શરદી ઉધરસથી હેરાન છો ને, કોક વડીલે કીધું પછી હળદરની ફાકી લેતા થયા ને. હવે હવે મહેમાન કોની આવશે? રસોડામાં જઈને હવે શું દેખાશે? દરેક ડબ્બામાં શું દેખાશે? હળદર જ દેખાશે કે નહીં? એમ આ આત્મા તો છે, શાસ્ત્રોમાંય છે, શાસ્ત્રોમાં આચાર્ય મુનિ ભગવંતો કહે છે, પણ જ્ઞાની ગુરુએ તને સમજાવ્યા ને, હવે તને દરેક શાસ્ત્રમાં શું દેખાશે? આત્મા જ દેખાશે. કેળવાની ને હવે બુદ્ધિ તારી કેળવાની, પણ ઓલાએ સમજાવવા માટે કેળવાની એમ નહીં, એ તારા ઉપાદાનને લીધે કેળવાની. નિરંતર ગુરુઓ દ્વારા સમજાવવામાં આવતા અપ્રતિહતવાળી વાત આવી કે ને 38મી ગાથા, પણ એ જે અપ્રતિહત, હવે અમે નહીં પડશું તો ઓલાએ પકડી રાખ્યું છે તને,
કોઈ ગુરુએ તને તારશે નહીં, છતાં તારનારા જૈન ધર્મમાં તીર્થંકરો જેવા છે એવા તીર્થંકરો ક્યાંય નહીં. અમે કહેશું તીર્થંકર, પણ એ તીર્થંકર છે નહીં. સાંભળજો પૂરી વાત, તીર્થંકર એ તારે છે માટે તીર્થંકર નહીં, તરે છે માટે તીર્થંકર છે. શું કીધું? એ તરે છે માટે તીર્થંકર છે, તારવાની કોઈ વ્યવસ્થા વસ્તુ સ્વરૂપમાં નથી. હા, વ્યવહારથી ઉપચારથી કહો કે તારે, એ કથન માત્ર વ્યવહાર, એ જાણી લો પ્રયોજનવાન રૂપ વ્યવહાર. એટલી ગજબની ચર્ચા આજે આવી છે. સમજાણો? માંગલિક રૂપે ગાથા આપણે લેશું, બે ગાથા. પરિણામ પૂર્વક વચન જીવને બંદ કારણ થાય છે, પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય જ્ઞાનીને. અભિલાષ પૂર્વક વચન જીવને બંધ કારણ થાય છે, અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય જ્ઞાનીને. મને તો ખરેખર આ ગાથાઓમાં એટલો ગજબનો દરિયો દેખાય છે. હા, આપણું બોલવું ઈચ્છા વિના થાય નહીં, અને કેવળીનું બોલવાનું ઈચ્છાથી થાય નહીં. દુનિયાની ભાષા કેવી, કોઈ વ્યક્તિ ઓચિંતના આવીને આપણને કેતનભાઈ માખણ ચોપડે એટલે સમજી જ લેવાનું દાળમાં કંઈક કાળો છે. કોઈ દી તમને જય જિનેન્દ્રનો વ્યવહાર નહીં કરનારો, ખ્યાલમાં આવ્યો? એ જે લાગણીના લોલીપોપ આપવા માગે એટલે સમજી લેવાનો કંઈક ને કંઈક દાળમાં કાળો છે. દાળમાં કાળો નથી, આખી દાળ કાળી હોય, સ્વાર્થના સગા હોય. ઈચ્છા વિના કેવળીને, કેમ કે ઈચ્છા દોષ છે, કશાયનો વિકાર છે, ચારિત્રનો દોષ છે, સ્થિરતામાં એ ઉચાટ છે. કેવળી તો સ્વરૂપમાં સુસ્થિર છે, ચારિત્રનો દોષ તો કંઈ ત્યાં છે નહીં, વિકાર છે નહીં. એટલે કેવળીને ઈચ્છાપૂર્વક બોલવાનો વ્યવહાર કે ઈચ્છાપૂર્વક વાણી એવું એને હોતું નથી. તો પરિણામપૂર્વક વચન હોય તો બંધના કારણ હોય, અને કેવળીને એ પરિણામપૂર્વક નથી હોતા. બરાબર? અભિલાષાપૂર્વક વચન હોય તો એ બંધના કારણ છે. અભિલાષા વિરહિત વચન કેવળીને હોય છે એટલે બંધના કારણ હોતા નથી. આ બધી ચર્ચા મૂળ ગાથા અને ટીકામાં આવેલી છે. ખરેખર જ્ઞાનીને એટલે કેવળ જ્ઞાનીને બંધના અભાવનું સ્વરૂપ કહ્યું છે. આનો સીધો અર્થ શું છે ખબર? કેવળી અબંધક છે. કાલનો સ્વાધ્યાય થોડુંક યાદ કરો. કેવળી અબંધક કેમ કે તેઓ વીતરાગી છે. વીતરાગીને બંધ ન હોય અને રાગીને બંધ થયા વિના નહીં રહે. રાગી સો બંધે, વીતરાગી સો છૂટે. આ સૂત્ર રતો બંધધિકમ્મમ, પ્રવચન સારમાં તો ગાથા છે. રતો બંધધિકમ્મમ, રાગી જીવ રક્ત જીવ કર્મોથી બાંધે, વિરક્ત જીવ કર્મોથી છૂટે. મૂળ ગાથા છે પ્રવચન સારમાં. રતો બંધધિકમ્મમ મુચ્છદિ વિરાહ સંપદ્દો, રાગી જીવ રક્ત જીવ કર્મોથી બાંધે, વિરક્ત જીવ કર્મોથી છૂટે. અમે લોકો ગુરુકુલમાં હતા ત્યારે એક દોહો બોલતા અમે લોકો, મોહી બાંધત કર્મ કો નિર્મોહી છૂટ જાય, તાતે ગાઢ પ્રયત્ન સે નિર્મમતા ઉપજાય. બધેથી નિર્મમ રહો, બધેથી છૂટો, ક્યાંય ચોંટોમાં. કા મુનિરાજને 3 જ દિવસ એક જગ્યાએ રહેવાનો અધિકાર છે, કા ચોથે દિવસે નહીં રહેવાનું? સમજાય છે? અને આહાર માટે ગયા હોય તો ક્યાં 3 દિવસ ગ્રહસ્થને ઘરે ન રહેવાનું હોય? આહાર લેવા ગયા, મૌન ગયા, આહાર લઈને મૌન પાછા નીકળ્યા,
તમારી બાયડી કેવી છે અને તમારો ધંધો કેવો છે અને તમને પેકેજ કેવું છે અને છોકરાઓ ધંધે લાગ્યા ન લાગ્યા, શું તમારું મકાન તો બહુ સરસ છે. આ બધી પંચાયત ત્યાં સાધકને કરવાની ન હોય. હું હંમેશા કોઈ પણ મુમુક્ષુને ઘરે જાઉં છું, હું 100% કોશિશ કરું છું, કેતનભાઈ 100% કોઈ ભૌતિકના વખાણ નહીં કરવાના. અનુમોદનાના પાપ શા માટે માથી બાંધવાનું? તમારું મકાન તો આવું, તમારો આ સોફા સેટ તો આવું, હા તમારે ત્યાં તો હવા ઉજાસ બહુ સારું છે. હવા ઉજાસ પૂતગલની પર્યાય છે, પાગલ. પૂતગલના વખાણ કરવા કે સાધર્મીનો વાત્સલ્ય માત્ર લઈને ત્યાં જવાનું હોય તો પંડિતજી હવે આપણે મુમુક્ષુને મળીએ તો પછી એકબીજાના વખાણ નહીં કરો, હું કરો ને ભાવને વધારો. કોણે ના પાડી છે? શ્રાવક પણ શ્રમણ થઈને જીવે તો શ્રાવક કહેવાય. હજારો વાર હું કહું છું, શ્વાસે શ્વાસે જેના શ્રમણત્વ શસે એનું નામ શ્રાવક. નર્તન કો પાય કર ભૂલિયો મતી, બન જા દિગંબર મહાવ્રત યતી ભાવનાએ ભાવોજી. તો કોઈની ઘરે જાઓ તો ભાવના એવી જ ભાવ, સોફાના વખાણ નહીં કરો, ઘર વખરીના વખાણ નહીં કરો. હા, ત્યાગના વખાણ કરો, સંયમના વખાણ કરો, સંયમની પૃચ્છા કરો, ભક્તિ સ્વાધ્યાય અંગેની પૃચ્છા કરો. શરીર કેમ છે એ નહીં પૂછો, આત્મા કેમ છે આત્મ સ્વાસ્થ્ય અંગે પૃચ્છા કરો. કયા ડોક્ટરની દવા લો છો એમ ન પૂછો, કયા આચાર્યનું શાસ્ત્ર વાંચો છો એમ પૂછો. શું કીધું? કયા આચાર્યનો કયો શાસ્ત્ર વાંચો છો, કયા શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલે છે એમ પૂછો. એમ પૂછો સ્વાધ્યાયમાં આવે છે કે નહીં, એમ પૂછો કે ગુરુદેશના પ્રવચનો સાંભળે છે કે નહીં. હા, આપણે તો ઘરે ગયા, આજે શું બનાવ્યું છે? શેમાં? સમયસારમાં નહીં, સાગમાં. આને કહેવાય કામ ભોગ બંધનની કથા. તમે દાંત કાઢો છો પણ વાસ્તવિક વાત છે આ. અહીંથી બહાર નીકળ્યા બાદ એની જ પંચાયત થાય, શું ખાધા ને શું પીધા. ખાધે પીધે સુખી, ખાધે પીધે સુખી નહીં, ખાધે પીધે મહાદુખી. જાણે દેખે સો સુખી, દેખે જાણે તે સુખી, ખાધે પીધે મહાદુખી. સંયોગની વાર્તા છે. એટલે તમારી સામે જે રત્નગણ શ્રાવકાચાર જે મેં ખોલીને અત્યારે મૂક્યું છે એમાં આઠમી એક ગાથા છે. બિલકુલ એવું લાગે આચાર્ય કુંદકુંદની આ જ વાત જે આ ચાર પાંચ ગાથાઓમાં આપણે સાંભળીએ છીએ કેટલાક દિવસોથી, એવું લાગે જાણે કે આચાર્ય સમંતભદ્રદેવ એમના પટ્ટ શિષ્ય જ હતા, એમને જાણે કે એ જ વાત એક શ્લોકમાં એણે આમાં ઉતાર્યું છે. જો શ્લોક છે બહુ સરસ, આઠમો શ્લોક છે. અનાત્માર્થમ વિના રાગે શાસ્તા શાસ્તિ સતો હિતમ ધ્વનન શિલ્પી કર સ્પર્શાન મુરુજઃ કિમ અપેક્ષતે. દાખલો આપેલો છે મૃદંગનો. મૃદંગ ઉપર જેમ જેમ આંગળા પડે તેમ તેમ મૃદંગમાંથી મધુર નાદ નીકળે. એ મૃદંગને કાંઈ વળતરની અપેક્ષા છે? આવો ગજબનો દાખલો આપ્યો છે. મૃદંગ પર આંગળા જેમ જેમ મૂકે મધુર ધ્વનિ એમાંથી નીકળે, પણ મૃદંગને તબલાને કોઈ અપેક્ષા હોય નહીં. એમ અનાત્માર્થમ, કેવળીને કોઈ આત્માર્થ નથી. આત્માર્થ એટલે અહીંયા શલાબેન સ્વાર્થ નથી, ઈચ્છા નથી. અનાત્માર્થમ, કોઈ સાંભળો ન સાંભળો, સમજો ન સમજો, સમજીને સ્વર્ગે જાઓ કે સમજીને મોક્ષે જાઓ કે નરક નિગોદાદિકમાં ભમો, કેવળીને કોઈ અપેક્ષા નથી. અનાત્માર્થમ વિના રાગે, રાગ વિનાના શાસ્તા, શાસ્તા એટલે ઉપદેશક, શાસ્તિ એટલે ઉપદેશ આપે છે. સતો હિતમ, સતો એટલે સજ્જન જીવોને માટે, ભવ્ય જીવોને માટે ઉપદેશ આપે છે.
અનાત્માર્થમ વિનારાગે શાસ્તા શાસ્તિ સતોહિતમ ધ્વનન શિલ્પીકર સ્પર્શાન મુરુજહ કિમપેક્ષતે. જો જે આપ્તના આ વિશેષણો જાણી પોતાના આત્માની સન્મુખ થાય, એમાં જો સમ્યક દર્શનના વિષયભૂત જે આપ્ત સ્વરૂપ તે કહીને હવે તેના વિષયભૂત આગમનું સ્વરૂપ કહે છે. પણ આગમનું સ્વરૂપ કીધું કેવી રીતે? કે હિતોપદેશી આપ્ત ભગવાન સ્વપ્રયોજન વિના, જો અનાત્માર્થમ, સ્વપ્રયોજન વિના, રાગ દ્વેષ વિના ભવ્ય જીવોને હિતકારક ઉપદેશ દે છે. તો ઓલી ગાથામાં શું કીધું? અભિલાષા વિના, વચન વિના, બરોબર, ઉપદેશ દે છે. જેમ કે શિલ્પીના હાથના સ્પર્શથી વાગતું મૃદંગ શાની અપેક્ષા રાખે છે? કોઈ કાંઈ અપેક્ષા રાખતું નથી. હું મારી વાત કરું, હું આ કલાક કલાક સવા કલાક અહીંયા બોલું છું, મને અપેક્ષા નથી તમારાથી, તમે સમજો. વંદનાબેન, ન સમજો ઘરે જાઓ, તેલ લેવા જાય, મારે શું લેવું દેવું? સમજો તો ભલે, નહીં સમજો તો ભલે, સમજો તો તમારું ભલું, નહીં સમજો તો મારું તો કંઈ ખોટું થવાનું નથી. દુનિયાથી અલિપ્ત રહો, દુનિયાથી નિરપેક્ષ રહો, અરે નિર્ગ્રંથ બની રહો. દુનિયાથી કેવા રહો? નિર્ગ્રંથ. નિર્ગ્રંથ એટલે કોઈ ગાંઠ નહીં રાખો. કેવો અલિપ્ત જીવન જીવવાનો માર્ગ છે આ. આ સરસ મજાનો દાખલો આમાં આપીને જો, શિલ્પીના હાથના સ્પર્શથી વગાડનારના હાથથી થાપથી અવાજ કરતું મૃદંગ શું પોતાને માટે કંઈ અપેક્ષા રાખે છે? કંઈ જ અપેક્ષા રાખતું નથી. આ અર્થ છે, જેમ મૃદંગ પરોપકાર માટે જ વિચિત્ર શબ્દો કરે તેમ સર્વજ્ઞ શાસ્ત્રનો ઉપદેશ કરે છે. જો ભાવાર્થ વાંચું છું, જેમ મૃદંગ વગાડનારના હાથના સ્પર્શથી પોતાની ઈચ્છા વિના વાગે છે એ તેના મધુર અવાજથી શ્રોતાઓના મન પ્રસન્ન થાય છે, પરંતુ તેના બદલામાં શ્રોતાઓ તરફથી તે કીર્તિ, પ્રશંસા, પૂજા, લાભ, પ્રેમ આદિની ઈચ્છા કરતું નથી. તેમ હિતોપદેશી વિતરાગ દેવનો પણ ભવ્ય જીવોના પુણ્યના નિમિત્તે ઈચ્છા વિના હિતનો ઉપદેશ હોય છે, તો પણ તેઓ પોતાના માટે લાભાદિની ઈચ્છા કરતા નથી, તેમજ શ્રોતાઓ ઉપર રાગ કરતા નથી. જેમ મેઘ પોતાના પ્રયોજન વિના, ઈચ્છા વિના જ લોકોના પુણ્યોદયના નિમિત્તે પુણ્યશાળી જીવોના દેશમાં ગમન ગર્જના કરીને પુષ્કળ વરસાદ વરસાવે છે, તેમ ભગવાન આપ્તનો લોકોના પુણ્ય નિમિત્તે પુણ્યના જીવોના દેશમાં વિના ઈચ્છાએ વિહાર થાય છે અને ત્યાં ધર્મરૂપ અમૃતની વર્ષા થાય છે. કેટલી નિરપેક્ષતા છે, પરફેક્ટ ઈ જ વાત છે કે નહીં? પ્રવચન જે આપણે નિયમસારમાં વાંચીએ છીએ, બે ચાર છ કલાક આગમની અવગાહના કરો અને નિષ્પૃહ અને નિર્લેપ રહો. જીવન અબદ્ધ અને અસ્પષ્ટ રહેવામાં સાર્થક સમજો. ઓમ નમઃ સદેવ્યા.